નમસ્તે બાળ મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત બરાબર ચેપ્ટર 10 માપન લેક્ચર 3 સ્વાધ્યાય 10.3 નો પ્રશ્ન 5 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 શબ્દ જોજો. પ્રતિ એટલે એક અને 100, એક અને 100, 100 એટલે 2 મીંડા ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? હવે 100 મીટર શબ્દ ક્ષેત્રફળ છે. લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 500 × 200 મીટર બરાબર 5 × 2 = 10, 9 × 5 = 400 લગાવી દીધી એટલે 100,000 ચોમીટર. હવે આપણને અહીંયા પ્રતિ 100 શબ્દ આપવાનો, 100 ચોમીટર બરાબર 8, તો 100 ચોમીટર અહીંયા 100 શબ્દ હશે બરાબર. 8 રૂપિયા માટે 100,000 ચોમીટર બરાબર કેટલા રૂપિયા? બરાબર 100,000 × 8/100, 2 શૂન્ય ગઈ, 8 × 1000 બરાબર 8,000 રૂપિયા લાદી બેસાડવાનો ખર્ચ થશે. પ્રશ્ન 6. એક ટેબલ ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર 50 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? ક્ષેત્રફળ શોધવાનું પણ અહીંયા 1 મીટરમાં છે, લંબ પહોળાઈ લંબ મીટર અને સેમી બંને છે, તો લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર 50 સેમી, તો બરાબર મીટર બાજુમાં સેમી ઉપરની 1 મીટર બરાબર 100 સેમી છેદમાં 100, અને દશાંશ અપૂર્ણાંક દશાંશ ચિહ્નની આગળ 1 અને 2 0 પર બે અંક છે એટલે 0.50 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 2 × 1.50 મીટર બંનેનો ગુણાકાર કરે એટલે 3 × 3 = 6 મીટર. પ્રશ્ન 7. એક ઓરડાની લંબાઈ 4 મીટર, પહોળાઈ 3 મીટર 50 સેમી, ઓરડાના આખા ભોયતરિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી જોઈએ? શેતરંજી જોઈએ એટલે એનો એ જ દાખલો કહી શકાય બરાબર. ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 × કારણ કે પહોળાઈ હતી ને આપણને 3 મીટર 50 સેમી એટલે 3.50 મીટર, એટલે 4 × 3.50 મીટર બરાબર બંનેનો ગુણાકાર કર્યો એટલે 14 મીટર. તો ઓરડાના આખા ભોયતરિયાને ઢાંકવા માટે 14 મીટર શેતરંજી જોઈએ. પ્રશ્ન આઠની અંદર હવે અહીંયા ભોયતરિયાની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે, તેના પર આ આપણો આ ઓરડો જ છે બરાબર, તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરવાની છે ઓરડાની અંદર, તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણને. તો આપણને બે ક્ષેત્રફળ શોધીશું. પહેલાં તો લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર, એટલે પહેલાં તો લંબચોરસ ભોયતરિયાનું ક્ષેત્રફળ ઓરડાનું શોધી દઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 × 4 મીટર, 5 × 20, તો ઓરડાનું ક્ષેત્રફળ ભોયતરિયાનું 20 મીટર. હવે એના ઉપર ચોરસ શેતરંજી પાથરવાની છે. શું પાથરવાની છે? ચોરસ, તો લંબાઈ બરાબર 3, ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 × 3 મીટર, 3 × 9 = 4 મીટર. શેતરંજીનું 9 આવ્યું, લંબચોરસ ભોયતરિયાનું 20 બરાબર. હવે પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ, તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર 20માંથી 9 બાદ કરવાના, 20માંથી 9 ગયા એટલે 20માંથી 9 ગયા એટલે 11 મીટર બરાબર. એ જ પ્રમાણે પ્રશ્ન 9. એક જમીનની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે, તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવ્યા છે, તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો બરાબર. પહેલાં જમીનનું ક્ષેત્રફળ, પછી ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ, ને બંનેની શું કરવી પડશે જેમ ઉપરનો દાખલો ગણ્યો એના જેવો જ છે બરાબર.
लंबचौरस जमीनु क्षेत्रफल बराबर लंबाई गुणिया पहराई 5 गुणिया 4 मीटर 5 चौक 20 4 मीटर लंबाई 1 मीटर स फूलना क्यारानी बराबर तो 1 फूलना क्यारानु क्षेत्रफल लंबाई पहराई बने सरखु तो लंबाई गुणिया लंबाई 1 गुणिया 1 बराबर 1 4 मीटर पण आ 1 क्यारानु आयो 5 फूलना क्यारा सु तो 5 चौरस फूलना क्यारानु क्षेत्रफल 1 नु 1 तो 5 नु 5 4 मीटर ज बराबर હવે જમીનના બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું તો જમીનનું ક્ષેત્રફળ 20 અને ફૂલના ક્યારાનું 5 4 મીટર 20 માં 5 ગયા એટલે 15 4 મીટર પ્રશ્ન 10 નીચેની આકૃતિઓને અત્યાર સુધી ચોરસની લંબચોરસની વાત પતી ગઈ હવે આપણી પાસે અનિયમિત આકાર છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એની અંદર આપણે ચોરસ કે લંબચોરસ આકાર બનાવવાનો છે અને પછી આપણે ક્ષેત્રફળ શોધીશું અને બધાનો સરવાળો કરવામાં આવે છે અને આ માપ તમારે સેન્ટીમીટરમાં જ આપેલા છે એક આપેલું આકૃતિ હવે તમારે આકૃતિને પહેલા તો જ્યાં જ્યાં જરૂર પડે ચોપડીની અંદર આકૃતિ જોઈ લેજો જો મેં અહીંયા તૂટક રેખા દોરી આ લંબચોરસ બનાવ્યો આ ચોરસ બનાવ્યો અય આ પણ ચોર લંબચોરસ અને આ સહે ચોરસ આ તૂટક રેખા દોરી તો આ જ પ્રમાણે એક દાખલો 2 3 ને 4 4 દાખલાનું ક્ષેત્રફળ શોધીશું અને પછી તેનું શું કરીશું સરવાળો હવે પહેલો દાખલો આપણે અહીંયા અહીંયા આની લંબાઈ 3 છે અને અહીંયા પણ 3 છે તો લંબાઈની પહોળાઈ બંને સરખી સરખું ચોરસ થયો લંબાઈ બરાબર 3 સેમી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 એટલે 9 4 સેમી આવ્યો હવે બીજો દાખલો બીજા દાખલાની અંદર જુઓ કે આ અહીંયા 3 છે પણ અહીંયા આખાનું માપ 4 છે 4 માં 3 ગયા તો આટલાથી આટલાનું એક માપ થયું 1 સેમી અને અહીંયાથી અહીંયાનું 2 છે તો લંબાઈ 2 સેમી અને પહોળાઈ 1 સેમી તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં સમાતું લ પ્લસ પ લખ્યો ચાલે વાંધો ન આવે બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 કા 2 2 4 સેમી એ જ પ્રમાણે 3 ની અંદર અહીંયાથી અહીંયાનું માપ છે 3 સેમી બરોબર હવે અહીંયાથી અહીંયાનું 2 છે અને આટલાથી આટલાનું આપણે 1 ગણીએ તો 2 ને 1 3 થયું તો ચોરસ આકાર થયો તો લંબાઈ બરાબર 3 તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 ગુણ્યા 3 3 તરી 9 4 સેમી હવે આપણને આ 4 નંબર તો અહીંયાથી અહીંયાનું 4 છે અને અહીંયાથી અહીંયાનું 2 છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 4 ગુણ્યા 2 4 2 8 8 4 સેમી હવે આપણને કુલ ક્ષેત્રફળ આકૃતિનું અથવા આપેલ આકારનું કુલ ક્ષેત્રફળ બરાબર 9 પ્લસ 2 પ્લસ 9 પ્લસ 8 ભરો 9 2 18 ને 10 28 કેટલો થયો 28 4 સેમી 28 4 સેમી એ જ પ્રમાણે બી દાખલો બી દાખલાની અંદર આવી આકૃતિ મેં અહીંયા તૂટક રેખા દોરીને અહીંયા દોરી તો આ 1 2 ને 3 3 દાખલા ગણવાના પણ આ બંને સામસામેના દાખલા સરખા છે લંબાઈ 3 છે અને પહોળાઈ 1 છે અહીંયા પણ એ જ પ્રમાણે થશે અહીંયા અહીંયાથી અહીંયાનું માપ 3 છે 5 ની જો આખી આખાનું છે પણ અહીંયાથી 1 ને 1 2 જતા એટલે આટલાથી આટલાનું 3 છે બરોબર હવે આપણને આ 3 છે અને આ માપ તમારે શોધવાનું છે એ માપ તમારે શોધવાનું હશે તો આખે આખાનું માપ કેટલું છે 3 છે બરોબર 3 સેમી છે તો એમાં 3 માંથી એ આ 1 સેમીનું માપ છે કેટલું પહોળું છે 1 સેમી પહોળાઈ છે જેટલી અહીંયા પહોળાઈ એટલી અહીંયા પણ પહોળાઈ આવે તો આપણને ત્રણેયના દાખલા પરથી દાખલા ગણીશું ત્રણેયના એક સરખા જ આવશે અહીંયા લંબાઈ 3 પહોળાઈ 1 લંબાઈ 3 પહોળાઈ 1 બરોબર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 1 3 તરી 3 1 આ 3 3 4 સેમી એ જ પ્રમાણે એ લંબાઈ 1 થઈ ગઈ અને પહોળાઈ 3 થઈ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 ગુણ્યા 3 1 તરી 3 હવે અહીંયા પહેલો દાખલો તો એ જ અહીંયા આવ્યો લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 1 3 1 3 3 નું 3 3 આવ્યું તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર 3 પ્લસ 3 પ્લસ 3 એટલે 9 4 સેમી ચલો પ્રશ્ન 11 પ્રશ્ન 11 જેવો 10 નો હતો એવો જ પ્રશ્ન 11 પણ છે આકૃતિ સરખી જ છે આકૃતિમાં કોઈ ફેરફાર નથી ચલો કે અહીં આકૃતિ આપેલી છે આકૃતિની અંદર આપણને અહીંયા તૂટક રેખા દોરી દીધી તો આ બે ભાગ થઈ ગયા 1 ને 2
लंबाई 12 ने पहोराई 2 तो लंबचोरस नु क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोराई 12 गुणिया 2 12 2 24 હવે બીજો દાખલો આમાં ગણવાનો તો આ લંબાઈ 2 અને આ પહોળાઈ 8 છે તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 8 8 2 16 64 સેમી આકૃતિ નું ક્ષેત્રફળ બંને શોધી દીધું આકૃતિ નું કુલ ક્ષેત્રફળ બરાબર પહેલો જવાબ આવ્યો 24 + 16 24 ને 16 40 6 સેમી એ જ પ્રમાણે બીજી બી આકૃતિ આની અંદર અહીંયા 7 અહીંયા 7 અહીંયા 7 પણ અહીંયા તૂટક રેખા દોરીને અહીંયા દોરી તો આ 1 2 ને 3 1 અને 3 દાખલા સરખા છે લંબાઈ 7 છે અને આમ પહોળાઈ પણ 7 છે પણ વચ્ચેનો 2 નંબરનો દાખલો પહોળાઈ આમ લંબાઈ 7 છે પણ પહોળાઈ શોધવી હશે તો આ 7 ને અહીંયાથી અહીંયાનો અહીંયા 7 આપ્યા તો 7 + 7 + 7 બરોબર ચલો પહેલો દાખલો ગણીશું લંબાઈ બરાબર 7 સેમી ચોરસ આકાર ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 7 ગુણ્યા 7 70 70 49 6 સેમી હવે આ બે નંબરમાં લંબાઈ 7 ખરી પણ પહોળાઈ 7 + 7 + 7 બરાબર 7 તરી 21 21 સેમી પહોળાઈ કેટલી થઈ 21 તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 7 ગુણ્યા 21 સેમી બરાબર 147 6 સેમી 1 ને 3 સરખો હતો પહેલો ગણેના જેવો જ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 7 ગુણ્યા 7 70 70 49 હવે ત્રણેયનો કરી દઈશું સરવાળો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર 49 + 147 + 49 તો 245 6 સેમી ચલો સી આકૃતિ ટી સટીમાં અહીંયા તૂટક રેખા દોરી તો આ 1 નંબર ને 2 નંબર 1 નંબરમાં લંબાઈ 4 ને પહોળાઈ 1 બે નંબરના દાખલામાં લંબાઈ 1 અને પહોળાઈ 5 બરોબર તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 1 બરાબર 4 એકા 4 4 6 સેમી હવે બે નંબરનો દાખલો ગણવાનો લંબાઈ 1 પહોળાઈ 5 તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 1 ગુણ્યા 5 1 5 5 6 સેમી આકૃતિનું ક્ષેત્રફળ બરાબર 4 + 5 6 સેમી બરોબર 4 ને 5 9 9 6 સેમી ચલો પ્રશ્ન 12 પ્રશ્ન 12 ની અંદર બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે કે 100 સેમી અને 144 સેમી પણ બંને પ્રદેશની અંદર એક સરખી ટાઇલ્સ લગાવવાની છે ટાઇલ્સ નું માપ આપેલું છે કે 12 સેમી પહોળાઈ અને 5 સેમી પહોળાઈ 12 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈની ટાઇલ્સ લગાવવાની છે તો ટાઇલ્સની સંખ્યા શોધવાની છે તો લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ જે લંબાઈની પહોળાઈ જે આપેલી આ પહેલી લંબાઈ અને બીજી પહોળાઈ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 100 ગુણ્યા 144 બરાબર 14406 સેમી ટાઇલ્સની લંબાઈ 12 અને પહોળાઈ 5 સેમી લંબચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 ગુણ્યા 5 સેમી 12 પંચ્યા 60 6 સેમી હવે ટાઇલ્સની સંખ્યા શોધવાની તો પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ 14400 ભાગ્યા 60 કરવાના છે સુન સુન ગઈ 1440 ભાગ્યા 6 કરો તો 240 ટાઇલ્સ જોઈએ એ જ પ્રમાણે બી દાખલો 14 સેમી અને 37 સેમી તો આ લંબાઈ અને પહોળાઈ ટાઇલ્સનું માપ તો આપેલું જ છે એ જ દાખલો તો લંબાઈની પહોળાઈ લખી દીધું લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 70 ગુણ્યા 37 સેમી બરાબરની નીચે બરાબર આવવા જ જોઈએ દાખલો ગણો એ ખાસ ધ્યાન રાખવાનું છે બંનેનો ગુણાકાર બરાબર 2520 6 સેમી બંનેનો ગુણાકાર આટલો થાય હવે ટાઇલ્સનો દાખલો આગળ ગણીએ તો એ જ પ્રમાણે લંબાઈ 12 સેમી પહોળાઈ 5 સેમી લંબચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 12 ગુણ્યા 5 સેમી 12 પંચ્યા 60 6 સેમી હવે ટાઇલ્સની સંખ્યા બરાબર લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ લંબચોરસ બરાબર પ્રદેશનું 2520 ભાગ્યા 60 સુન સુન ગઈ 252 ભાગ્યા 6 કરે એટલે 42 ટાઇલ્સ જોઈએ ખ્યાલ આવી ગયો બંને ટાઇલ્સમાં બંને પ્રદેશોમાં ચલો આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું ખ્યાલ આવી ગયો ચલો જય સ્વામિનારાયણ